બોનસ શેર બહાર પાડવાના. હવે કંપની વાળાએ શેર બહાર
કંપનીના અમુક પ્રાથમિક ખર્ચા હોય, દૈનિક ખર્ચા થતા હોય, તો એવા ખર્ચાને પહોંચી વળવા માટે આ પ્રીમિયમની રકમનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજી કઈ જગ્યાએ ઉપયોગ થઈ શકે? ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાના હોય. ધારો કે ડિબેન્ચર છે એ શેર ખરીદનાર વ્યક્તિ છે એને આપવાના છે, તો જે પૈસા એને પાછા આપવાના છે એ કયો રકમથી પાછા આપવામાં આવે છે? ડિબેન્ચર દ્વારા પ્રીમિયમની રકમથી પાછા આપવામાં આવે છે. એના પછી શું છે? શેર કે ડિબેન્ચર બહાર પાડતી વખતે થયેલ ખર્ચ વટાવ કે બાહ્યંતરી કમિશન કે દલાલી માંડી વાળવા માટે. તો શેર કે ડિબેન્ચર જ્યારે બહાર પાડે છે બરોબર, ત્યારે એનો ખર્ચ થયો હોય છે. શેર બહાર પાડવા માટે ડિબેન્ચર બહાર પાડવા માટે ખર્ચ થયો હોય બરોબર, કમિશન આપવાનું હોય કે દલાલી શેર વેચે છે કે વચ્ચે જે વ્યક્તિ છે એ દલાલ કહેવાશે. એક શેર બહાર પાડવા છે બરોબર, સામે પક્ષે એક શેર ખરીદનાર વ્યક્તિ છે, તો વચ્ચે છે એ ખરીદ વેચાણ કરવાનું કામ કરે છે ને, દલાલીનું કામ કરે છે, તો એને દલાલી અમુક આપવી પડે, અમુક પૈસા એને ચૂકવવા પડે બરોબર. તો આ બધા ખર્ચા શેમાંથી પૂરા કરવામાં આવે છે? તો પ્રીમિયમ છે. ને છેલ્લું શું છે? શેર પ્રીમિયમની રકમનો ઉપયોગ ડિવિડન્ડ આપવા માટે થઈ શકતો નથી. ડિવિડન્ડ આપવાનું હોય ને એમાં શેર પ્રીમિયમનો ઉપયોગ ન થાય. ધારો કે કોઈ એક કંપની જે ઉત્પાદન કરે છે અને ઉત્પાદનમાં ફાયદો થાય બરોબર, તો એ જે ફાયદો થાય છે એમાંથી ડિવિડન્ડ બહાર પાડી શકાય. પણ શેર વેચવાના જે પ્રીમિયમ મેળવેલું છે એમાંથી ડિવિડન્ડ બહાર પાડી શકાતો નથી, ડિવિડન્ડ આપી શકાતો. એના પછી ત્રીજું છે, વટાવથી બહાર પાડે છે. જ્યારે શેરની મૂળ કે દાર્શનિક કિંમત કરતા ઓછી કિંમતે શેર બહાર પાડવામાં આવે, એટલે કે જે એની કિંમત છે બરોબર એના કરતા ઓછી કિંમત, મૂળ કિંમત કેટલી છે? 10 છે, એને બદલે 5 રૂપિયાના શેર બહાર પાડે, ઓછી કિંમતે શેર બહાર પાડે, તો એ ત્યારે શેર વટાવથી બહાર પાડ્યા છે એમ કહી શકાય બરોબર. એટલે અહીંયા શું છે? દાસની કિંમત 10 છે અને બહાર પાડે છે કેટલી કિંમતમાં? 5 રૂપિયા. એ કંપની વાળાને નુકસાન થાય છે, એટલે આવું કરતા નથી. હાલના સમયમાં વટાવથી શેર બહાર પાડવામાં આવતા નથી બરોબર, કેમ કે શેરની કિંમત છે ને ઘટી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ શેર બહાર પાડવાની પૂરા 3 રીત છે. 3 રીતની સમજણી. Yeah.